GSP ગ્રુપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં સર્જાયેલ દુર્ઘટનાનો ભોગ બનનાર મૃતકના પરિવારજનોને વળતર પેટે રૂપિયા 35 લાખનો ચેક આપતા અંતિમ વિધિમાં તે મૃત્યુ સ્વીકાર્યા હતા. જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં સર્જાયેલી દુર્ઘટનાનો ભોગ બનનાર મૃતકના પરિવારજનોએ વળતર પેટે રૂપિયા 1 કરોડની માંગણી સાથે પોસ્ટમોર્ટમ રૂમ પર ધરણા કરતા આખરે દોડી આવેલા કંપનીના અધિકારીઓએ મૃતક દીઠ 35 લાખ આપવા માટે સંમત થયા હતા. વળતરની રકમનો ચેક જ્યાં સુધી ના મળે ત્યાં સુધી મૃતદેહો અંતિમ વિધિ માટે સ્વીકારવાની ના પાડી હતી. રાત્રે 9:15 કલાકે ચારેય મૃતકના પરિવારજનોને મૃતક દીઠ 35 લાખ ચૂકવ્યા હતા, જે પગલે મૃતકોના પરિવારજનોએ મૃતદેહો અંતિમ વિધિ માટે સ્વીકાર્યા હતા. કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનાનો 4 કર્મચારીઓ ભોગ બન્યા હતા. મૃતકના પરિવારજનોએ મૃતક દીઠ વળતર પેઠે રૂપિયા 1 કરોડની વળતરની માંગણી કરી હતી. આ માંગણી સાથે મૃતકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમ પર ધરણા કરતા તાકીદ કરી કે જ્યાં સુધી વળતરની રકમ નહીં મળે ત્યાં સુધી મૃતદેહો અંતિમ વિધિ માટે સ્વીકારવામાં નહીં આવે, જેના પગલે કંપનીના મેનેજર રમેશ ગોદાણી દોડી ગયા હતા. તેમણે મૃતક દીઠ 35 લાખ આપવાની સંમતિ દર્શાવી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવારનો સંપૂર્ણ ખર્ચ અને જ્યાં સુધી રજા પર રહે ત્યાં સુધીનો પગાર આપવા માટે સંમત થયા હતા. માંગણી કરી હતી આપ એની 35 લાખ દે, અને જે લોકો દવાખાનામાં છે એનો મંથલી પગાર બરાબર, અને એની સારવાર એ આપશું, અને લેટર પેડ ઉપર લખીને અત્યારે આપશે, અને સોમવારે ચેક મળશે. જીએસપી ક્રોપ સાયન્સ કંપનીના માલિકનું નામ, કંપનીના માલિકનું નામ કેનલ. અને તમને કોને ઓથોરિટી આપી કે આ 35 લાખ? એ છેલભાઈ. બરાબર ફરી ગયા.